જય શ્રી કૃષ્ણ બચ્ચા પાલટી, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આજે આપણે ચર્ચા કરવાના છે આપણે ક્લાસ 12 ચેપ્ટર 4 ના મિની લેક્ચર 4.17, કે જેની અંદર આમ તો આપણે વસ્તુ કરવાની છે ઉદાહરણ 4.8, પણ આ જે વસ્તુ છે તમારે એઝ અ થિયરી જ અને યાદ રાખવાની છે. રીઝન તમને કહું, કેમ કે આ જે દાખલાનો જે જવાબ છે તે જવાબ આપણે એઝ અ સૂત્ર ઘણી બધી જગ્યાએ યુઝ કરવાના છે, ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવામાં, ઘણા બધા અધર એક્ઝામ્પલ સોલ્વ કરવામાં પણ. તો ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો દાખલો, ઉદાહરણ 4.8. ઉદાહરણ 4.8 નું સ્ટેટમેન્ટ બચ્ચા પાલી તમારી સ્ક્રીન ઉપર છે, કંઈક કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ જેની રેડિયસ છે A, એટલે કે કોઈ લાંબો તાર છે બચ્ચા પાલી, કે જેની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આના જેવું જ છે, આ કંઈ અલગ વસ્તુ છે નહીં, કે ભાઈ કોઈ પણ એક તાર છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ આ વસ્તુને આપણે અહીંયા ઝૂમ કરીને બતાવેલી છે, કેમ કે અહીંયા આપણે આડછેદની વાત છે. આ જે તારનું જે આડછેદ છે બચ્ચા પાલી કેટલો છે, રેડિયસ A ધરાવતો, એટલે આ જ વસ્તુ છે, પણ અહીંયા ઝૂમ કરીને થોડુંક મોટું કરી નાખ્યું છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. સમાન રીતે પ્રસરેલો મતલબ જોઈએ, અમે તમને અહીંયા વિદ્યુત પ્રવાહ એટલે કે શું છે, ગતિ કરતા વિદ્યુત પર, બરાબર. તો ઉપરના એટલા એરિયામાં જેટલો વિદ્યુત પર એટલો જ નીચેના એરિયામાં પણ એ ટાઈપ, એટલે કે સમાન વિતરણ. એવું નહીં કે નીચે વધારે ને ઉપર ઓછું, એવું કંઈ નહીં, બરાબર. સમાન રીતે આ ટાઈપના જો ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે, આપણે એટલામાં જ દર્શાવેલા છે, પણ ખરેખર આખા વાહક તારમાં હશે. આ તો આકૃતિ થોડીક સાજી તાજીમાં જ રહે એટલે આપણે એટલામાં જ દર્શાવેલા છે, બાકી ઇલેક્ટ્રોન આખા તારમાં હોવાના છે. R less than A એટલે કે એવો વિસ્તાર કે જેની જે કંઈ અંતર છે આ રેડિયસ કરતાં ઓછું, અને R greater than A એટલે કે એવો વિસ્તાર કે જે આના કરતાં વધારે છે, ત્યાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. એટલે આપણે બે પોઈન્ટ આગળ, એક છે R greater than A એટલે કે અહીંયા A કરતાં મોટો એરિયા હોય ત્યાંમાં ક્યાંક, અને એક છે અંદર ને ક્યાંક એરિયામાં, બરાબર. ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. તો ચલો હમણાં જે તાજેતાજું જે શીખા એમ્પિયરનો સર્કિટર લો, એનો અહીંયા યુઝ કરીએ. બહારની પહેલા વાત કરીએ, પહેલા વસ્તુ કઈ કરીએ, ઈઝી વસ્તુ જે છે એના માટે તો પ્રથમ કેસ કરી નાખીએ કે જ્યાં અંતર ગ્રેટર ધેન એ હોય, કે જે રેડિયસ કરતાં અંતર વધારે, રેડિયસ કરતાં અંતર વધારે મતલબ આમાં કંઈક બહારનો કોઈ પોઈન્ટ છે, ત્યાં આપણે બચ્ચા પલટી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડે, એમ્પિયર લૂપ વિચારવું પડે. કેવું લૂપ વિચારે, અહીંયા વર્તુળાકાર વિચારે, ચોરસ વિચારે, ત્રિકોણ વિચારે, તો કે ભાઈ તાર આપેલો છે આ ટાઈપનો, તો બચ્ચા પલટે અહીંયા વર્તુળ જ વિચારે. તો શું થવાનું છે, વર્તુળ વિચારો તો એ વર્તુળ પરના દરેક બિંદુ આ તારથી સમાન અંતરે આવશે અને ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પલટી સમાન થશે. જો ચોરસ વિચારો તો ચોરસના દરેક પોઈન્ટ આ તારથી સમાન અંતરે આવે નહીં. તો અહીંયા બીજું એક વર્તુળ વિચારી લઈએ, બરાબર. સમજી જજો આ વર્તુળ કેવી રીતે છે, આ ટાઈપનું વર્તુળ છે, તાર આમ છે, વર્તુળ આપણે અહીંયાથી આમ વિચારેલું છે, બરાબર. આર જેટલા અંતર, આ જે આની જે રેડિયસ છે આપણે કહી દઈએ છે કેપી સ્મોલ આર, આની જે ત્રિજ્યા છે અંદર જે આડછેદની જે ત્રિજ્યા છે એ છે કેપી સ્મોલ એ, આ જે એમ્પિરિયલ લૂપ છે એનું કેટલું છે સ્મોલ આર, તો કંઈક આ મુજબ લખી નાખીએ. તો સ્ટોરી આપણી સામે છે બચ્ચા પાલ, કંઈક આ મુજબ ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ આર ત્રિજ્યાવાળું વર્તુળાકાર એમ્પિરિયલ લૂપ છે, કોઈ એમ્પિરિયલ લૂપ વિચારેલું છે જેની રેડિયસ છે બચ્ચા પાલ સ્મોલ આર. આપણે જે બધી કથા કરીએ કોના માટે, આર ગ્રેટર ધેન એ માટે, એટલે કે તારની બહારના બિંદુ માટે. આપણે જાણીએ છીએ કે એમ્પિરિયલ સર્કિટ લો, જે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે આપણે, સંકલનમાં બી ડોટ ડી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ, અને થોડુંક આગળ ખેંચે તો આ ટાઈપની વસ્તુ લખી શકાય, ઇન્ટિગ્રેશન બી ડી એલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ, જ્યાં એટલે કે ઘેરાતો પ્રવાહ, બરાબર. આ જે બ્લુ જે સર્કલ દેખાય એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો છે, કેપિટલ આઈ જ છે ને, મતલબ કે માથાકૂટ છે નહીં. ધારો કે અહીંયા આપણે આઈ ઈ કરી નાખીએ એટલે કે ઇફેક્ટિવ જે પ્રવાહ ઘેરાય છે, પ્રવાહ કેટલો ઘેરાય છે, કેપિટલ આઈ. ચલો અહીંયા આગળ વધીએ, થીટા કેટલો થશે, થીટા એટલે કે સ્પર્શક અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. આપણે જમણા અંગૂઠાનો નિયમ શીખી ગયા છે લાસ્ટ લેક્ચરમાં, યાદ કરો તો જે દિશામાં પ્રવાહ જતી હોય, પ્રવાહ જતો હોય એ દિશામાં આપણે શું રાખવાનું છે, અંગૂઠો ને તારને પકડવાનો છે. મતલબ કે આ ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે, અહીંયાથી અંદર જશે, અહીંયાથી આવશે બહાર. એટલે વર્તુળ જે છે એમ જ નહીં થઈ, આ ટાઈપની જ વસ્તુ અહીંયાથી અંદર જશે, અહીંયાથી બહાર, મતલબ વર્તુળના સ્પર્શકની ડિરેક્શનમાં જ આવ્યું ને ચુંબકીય ક્ષેત્ર, કેમ આવ્યું છે, અહીંયાથી બહાર આવે છે, અહીંયા અંદર જશે આમ. જે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા હતા, જો જોન બાકી હોય તો એ નિયમ જોઈ લેજો, જે આપણે શીખાતા કેમાં, એમ્પિયરનો જે સર્કિટલ નિયમ હતો એમાં. મતલબ થીટા કેટલો થવાનો છે બચ્ચા પલટી, ઝીરો, અને બી તો કોન્સ્ટન્ટ છે તો બહાર નીકળી ગયું,
તો ઇન્ટિગ્રેશનમાં માત્ર આવશે dl is equal to mu 0 i. ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે અહીંયા જે તમે નાના નાના જે કંઈ ટુકડા વિચારો બચ્ચા પાલથી, દરેકનું શું કરવું પડે? સંકલન, એટલે કે દરેકનો સરવાળો, દરેક ખંડનો સરવાળો કરો. એ તો બચ્ચા પાલથી પરિઘ જ થઈ ગયું. તો અહીંયા વસ્તુ થઈ ગઈ તમારી પાસે b ડોટ પરિઘ, એટલે કે 2 pi r is equal to mu 0 i. બીને સૂત્રનું કરતા બનાવે તો વસ્તુ ખાઈ ગઈ તમારી પાસે મ્યુ ઝીરો આઈ અપોન 2 pi r. આ જ સૂત્ર મોસ્ટ આઈએમપી સૂત્રમાંનું એક, તારથી r જેટલા અંતરે આવેલું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ અપોન 2 pi r. યાદ કરો, સર્કલ જે રિંગ હતી, રિંગના સેન્ટરમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું એ કેટલું હતું? મ્યુ ઝીરો આઈ અપોન 2 r, એટલું હતું. ને તારથી તારથી r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? મ્યુ 0 i / 2 pi r. મોસ્ટ આઈએમપી છે બચ્ચા પાલટી. આ સૂત્ર આપણે લાસ્ટ થિયરીમાં પણ તારવી ચૂકેલું, તો કંઈ નવું નથી, બરાબર. લાસ્ટ થિયરીમાં પણ આવી જ ગયું હતું. આ વસ્તુ ઉપરથી આપણે એક વસ્તુ લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ બચ્ચા પાલટી કોલ આવી ગયો. તો હવે જોવાનું છે સેકન્ડ પાર્ટ, કે જે જ મેન છે r લેસ ધેન એ માટે, અંદરનો કોઈ વિસ્તાર હોય એના માટે કઈ મારતા ખૂટ થશે એ. તો ચાલો હવે જોઈએ r લેસ ધેન એ માટે. ચાલો તો સેકન્ડ પાર્ટ ફોર આર લેસ ધેન એ, બરાબર, જ્યાં આપણે શોધવું છે. અહીંયા આર ગ્રેટર ધેન મતલબ બહારનો પોઈન્ટ હતો, હવે છે ક્યાંનો પોઈન્ટ છે? અંદરનો પોઈન્ટ છે. બચ્ચા પાલટી એના માટે વસ્તુ કેવી થતી? સૌથી પહેલાં તો આકૃતિ સમજો કેવું થશે ને, એ જે આ જે વાહક તાર હતો બચ્ચા પાલટી, જેની રેડિયસ હતી એ કંઈક આપણે માટે આ ટાઈપનું થઈ ગયો છે, એ રેડિયસનો વાહક તાર કે જેની અંદરથી બચ્ચા પાલટી ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી ગતિ કરે છે, બરાબર. વિદ્યુત પ્રવાહ કેટલો છે બચ્ચા પાલટી? આઈ જેટલો છે. હવે આની જે રેડિયસ છે બચ્ચા પાલટી વાહક તારની, એ તો આપણે ખબર છે સ્મોલ એ છે. આની જે રેડિયસ છે એ છે સ્મોલ. હવે જે અંતરે શોધવું છે એ તેની અક્ષથી સ્મોલ એ કરતા પણ ઓછા અંતર, મતલબ અહીંયા ક્યાંક આર છે, મતલબ કે નાનો એવો તમારે શું વિચારવું પડશે બચ્ચા પાલટી, નાનો એવો એમ્પિરિયલ લૂપ, કે જે અહીંયા હવે જે આર છે આ એમ્પિરિયલ લૂપ માટે જે અંતર છે આ અંતર એ કરતા પણ કેવું છે નાનું. સમજાય છે શું કહેવા માંગુ છું? આ ટેપું જો આ જે તારને તમે આમ નહીં પણ તમારી સામે વિચારો તો આ થઈ ગઈ છે તારની અક્ષ અને આ થઈ ગયું છે તારનું આડછેદનું ક્ષેત્ર. પણ તાર બચ્ચા પાલટી આમ રાખેલો છે, બરાબર, વિદ્યુત પ્રવાહ તમારી સામે આમ આવે છે. તો સ્ટાર્ટિંગમાં શોધેલું તો આ જે તારનો આડછેદ છે સ્મોલ આર, સોરી સ્મોલ એ, આડછેદને આપણે કીધું છે સ્મોલ એ. તો સ્ટાર્ટિંગમાં આડછેદ કરતા બહારનો કોઈ પોઈન્ટ હોય તેના માટેની વાત, એટલે આપણે એમ્પિરિયલ લૂપ કંઈક આ ટાઈપનું મોટું વિચારેલું હતું. હવે કીધું છે આડછેદની જે ત્રિજ્યા કરતા પણ ઓછું અંતર, એટલે કે આમાં ક્યાંક છે, મતલબ આપણે એટલું કંઈક એમ્પિરિયલ લૂપ વિચારેલું છે. ક્લિયર છે? તો ચલો એટલું એમ્પિરિયલ લૂપ માટે વસ્તુ જો આ ટાઈપને લખી શકાશે તો આ ટાઈપનું અહીંયા પણ આ સેમ વસ્તુ અહીંયા પણ લખવાની છે કે ભાઈ ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ આર ત્રિજ્યાનો એમ્પિરિયલ લૂપ છે અહીંયા છે એ, પણ અહીંયા સ્મોલ આર છે એ લેસ ધેન એ છે, બરાબર. આડછેદની જે ત્રિજ્યા છે એના કરતા નાનું છે. તો આપણી પાસે એમ્પિરિયલનો સર્કિટલ નિયમ કંઈક આ મુજબ છે, ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ બચ્ચા પાલટી શું થવાનું છે? ડીએલ લાસ્ટ ટાઈમની જેમ જ, વિચ ઇઝ ગીવ્સ યુ મ્યુ ઝીરો અસરકારક પ્રવાહ આઈ ઈ. તો અહીંયા જેમ હતું એમ જ બી ડીએલ કોસ થીટા, ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ કોસ થીટા મ્યુ ઝીરો આઈ ઈ, લાસ્ટ ટાઈમની જેમ જ કોસ ઝીરો થશે 1, બરાબર. અહીંયા આપણે કોસ ઝીરો જ કરીએ. ચલો ભાઈ ડાયરેક્ટ બી ને કાઢીએ સંકલનની બહાર. ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ, ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ એટલે કે શું થશે? એમ્પિરિયલ લૂપ આ જે બ્લુ છે એમાં જે નાના નાના ડીએલ 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 જેટલા ખંડો છે દરેકનો સરવાળો એટલે કે થઈ ગયું છે એનું પરિઘ, એટલે કે 2 pi r. આ વસ્તુ આપણે એમ્પિરિયલનો જે સર્કિટલ નિયમ હતો એમાં પણ કરેલી જ હતી, એ જ વસ્તુ રિપીટ કરીએ છીએ. એટલે એ વસ્તુ જોવાની બાકી ત્યાં જોઈ આવજો. ને અહીંયા જોજો ખાસ મ્યુ ઝીરો આઈ ઈ, આઈ ઈ એટલે કે અસરકારક પ્રવાહ, એટલે કે કયો પ્રવાહ છે? જે પ્રવાહ આ લૂપમાંથી પસાર થાય એ. હવે અહીંયા તો અસરકારક પ્રવાહ આપણે આઈ કહી દીધો, તો અહીંયા આઈ નહીં થાય. આખા જે વાહક જે કંઈ આડછેદ છે એમાંથી બચ્ચા પાલટી આઈ જેટલો પસાર થાય છે, પણ આખો આઈ આ ઇમ્પિરિયલ લૂપ સાથે સંકળાતો નથી. તમે અહીંયા જોઈ શકશો થોડોક આઈ આ લૂપની ઉપર ને થોડોક આઈ લૂપની નીચેથી વયો જાય છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આખે આખું આઈ આ જે લૂપ સાથે સંકળાયેલો જે પ્રવાહ છે તે આઈ કરતાં થોડોક ઓછો છે. અસરકારક પ્રવાહ અહીંયા તો આખો પ્રવાહ લૂપ સાથે સંકળાતો તો અંદર આવી ગયો, તો જો આખો જ પ્રવાહ અહીંયા આખો પ્રવાહ લૂપમાં આવતો નથી. તો લૂપમાં કેટલો પ્રવાહ આવે?
ઈ કેમ શોધ્યો? એના માટે આપણે એક ત્રિરાશિ મૂકીએ. કઈ ત્રિરાશિ મૂકીએ? તો કે આખું આડછેદનું ક્ષેત્રફળ હોય. આડછેદનું ક્ષેત્રફળ આખું એટલે કેટલું થાય બચ્ચા પલટી? પાઈ એ સ્ક્વેર. એટલે કે આ આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયું. ક્લિયર છે? પાઈ એ સ્ક્વેર ક્ષેત્રફળ માટે પ્રવાહનું મૂલ્ય કેટલું છે બચ્ચા પલટી? કેપિટલ આઈ. તો આઈ જેટલો પ્રવાહ વહે છે. હવે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ બચ્ચા પલટી કેટલું છે? પાઈ આર સ્ક્વેર. જે નાનું છે, જેને આપણે ધારો કે રેડ સર્કલ જો હું તમને બતાવું એટલું જ છે, નાનું છે. ઓબ્વિયસલી આર નાનો છે તો આ ક્ષેત્રફળ પણ કેવું હશે? નાનું, મતલબ ઓછો પ્રવાહ હશે. તો પાઈ એ સ્ક્વેર ક્ષેત્રફળ માટે પ્રવાહ આઈ છે, તો પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ માટે જે કંઈ પ્રવાહ છે તેને આપણે શું નામ આપેલું છે? અસરકારક પ્રવાહ, આઈ ઈ. તો અહીંયાથી જો બચ્ચા પલટી આઈ ઈ ને તમે જો સૂત્રનો કરતા બનાવો તો આઈ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આઈ ડિવાઇડેડ બાય પાઈ એ સ્ક્વેર. તો જોતો કંઈ કેન્સલ થશે? તો કે હા સર, પાઈ પાઈ તો કેન્સલ થશે. પાઈ પાઈને ઉડાડો તો વસ્તુ કંઈક તમારી પાસે આવવાની છે, કંઈક આ પ્રમાણે આવશે. આઈ કૌંસમાં આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બરાબર? એટલો પ્રવાહ, અસરકારક પ્રવાહ. એટલે કે આ જે ગોસિયન સપાટી છે, સોરી ગોસિયન નહીં, આ જે એમ્પિરિયલ લૂપ છે, એમ્પિરિયલ લૂપમાંથી એટલો પ્રવાહ પસાર થાય છે. ચલો તમામ કિંમત મૂકો ઉપરના સમીકરણમાં, તો શું લખી શકાશે? અહીંયા આ સમીકરણને આપણે લાવીએ છીએ, શું લખી શકાય? બી ઇન્ટીગ્રેશન ઓફ ડીએલ, ઇન્ટીગ્રેશન ઓફ ડીએલ એટલે કે એનો પરિઘ થઈ ગયો છે 2 પાઈ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો. અહીંયા શું થવાનું છે? આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ચલો જે કંઈ કેન્સલ થશે તો કે હા, એક એક આર અહીંયાથી ઉઠશે. બી ને સૂત્રનો કરતા બનાવો બચ્ચા પલટી, તો બી ને સબ્જેક્ટ બનાવશો તો વસ્તુ કંઈક થવાની છે. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ આર અપોન ટુ પાઈ એ સ્ક્વેર. મ્યુ ઝીરો કોન્સ્ટન્ટ છે, વિદ્યુત પ્રવાહ પણ બદલાતો નથી, ટુ પાઈ અચળ છે, અને જે કે એ એટલે કે આ જે વાહકતાની જે ત્રિજ્યા છે એ પણ અચળ છે. મતલબ એટલી વસ્તુ અચળ છે. તો ચુંબકીય ક્ષેત્ર તમે કહી શકવાના છો, ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાલટી પ્રપોઝનલ ટુ શું થવાનું છે? પ્રપોઝનલ ટુ આર, મતલબ અંતર સાથે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. અહીંયા અંતર સાથે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટતું હતું, શું કામ થતું હશે? બચ્ચા પાલટી વિચાર કરો, આ ટાઈપનો કોઈ વાહક આડછેદનું ક્ષેત્રફળ છે, સપોઝ આમ આ થઈ ગઈ છે એની અક્ષ, અક્ષથી તમે જેમ ઉપર જાઓ, અક્ષથી તમે જેમ અંતર વધારો, નાનું સર્કલ લ્યો પહેલા, તો નાના સર્કલમાં જે પ્રવાહ હોય એના કરતા મોટા સર્કલમાં પ્રવાહ કેવો આવવાનો છે? વધારે પ્રવાહ આવશે. નાના સર્કલમાં પ્રવાહ હતો એના કરતા મોટા સર્કલમાં પ્રવાહનું મૂલ્ય વધશે, અને પ્રવાહનું મૂલ્ય વધશે મોટા સર્કલમાં તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધશે. એટલે કે અંદર જેમ અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર વધે વધે વધે. આના કરતા અહીંયા સૌથી વધારે મેક્સિમમ અહીંયા હશે. પણ હવે જો તમે સર્કલ વધારો તો હવે જો આ સર્કલમાંથી વહેતો પ્રવાહ એના કરતા મોટા સર્કલમાંથી વહેતો પ્રવાહ બંને સરખો જ થશે. બહાર આ સર્કલમાંથી પણ પ્રવાહ બચ્ચા પલટી આ જેટલો પસાર થશે, એના કરતા મોટામાંથી પણ આ જેટલો પસાર થશે. મતલબ હવે પ્રવાહ નથી વધતો પણ અંતર વધે છે, તો અંતર વધશે તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. એટલે થયું કેવું સમજો, વાહકતાથી અંદર તમે જેમ એની અક્ષથી દૂર જાઓ તેમ ચુંબકીય ક્ષેત્ર વધે છે, અને વાહકતાની બહાર તમે જેમ દૂર જશો તેમ ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પલટી ઘટે છે. ક્લિયર? મતલબ જે ગ્રાફ તમને જે કે ટેક્સ્ટ બુકમાં આપેલો છે આ ટાઈપનો આપેલો છે. અહીંયા ધારો કે આ છે વાહકતાની રેડિયસ, એટલે મતલબ અહીંયા અંતર થઈ ગયું પહેલા ઝીરો, પછી અહીંયા અંતર આપણે લઈ લઈએ છીએ ધારો કે એ જેટલું. તો વાહક તાર એટલે કે એક્ઝેક્ટ તમે અહીંયાથી અક્ષથી અહીંયાથી જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બચ્ચા પલટી વધે છે વધે છે વધે છે. એની રેડિયસ આગળ એટલે અહીંયા આગળ આ જગ્યાએ પ્રવાહ મેક્સિમમ કવર થશે તો ચુંબકીય ક્ષેત્ર પણ મેક્સિમમ થશે. પણ હવે આનાથી ઉપર જશો તો અંતર વધશે પણ પ્રવાહ વધવાનો નથી, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઘટશે. મતલબ ગ્રાફ કંઈક આ ટાઈપનો જો તમને છેલ્લે આપેલો હશે, તો લાસ્ટમાં તમે આ ગ્રાફ તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે તમે જરાક નોટ કરી લેજો. બાકી તમામ વસ્તુ બચ્ચા પલટી વ્યવસ્થિત એવી છાપી લ્યો. આઈએમપી વસ્તુ છે આ સૂત્ર, મોસ્ટ આઈએમપી. શું યાદ રાખવાનું છે? વાહકતારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો અપોન ટુ પાય આર. થેન્ક યુ બચ્ચા પલટી.
ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરી લઈએ તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં, શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.